વિશ્વમાં કચ્છ બન્યું ચર્ચાનું કેન્દ્ર. કચ્છમાંથી મળી આવ્યા આદિ માનવના સૌથી જૂના અવશેષો. એમએસ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગે અનેક સવાલો પરથી ઉંચક્યો પડદો. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો તે કોઈ પથ્થર નથી, પરંતુ કચ્છના સાંધવમાંથી મળી આવેલા આદિ માનવના સૌથી જૂના અવશેષો છે. આ અવશેષો 100-200 વર્ષ નહીં, પરંતુ 1.14 લાખ વર્ષ જૂના છે. આ અવશેષોના આધારે એ જાણવા મળ્યું છે કે આદિ માનવો 1.14 લાખ વર્ષ પહેલા ભારતમાં અસ્તિત્વમાં હતા. તેઓ આફ્રિકાથી અહીં આવ્યા હતા. તેઓ પાસે કુશળતા દર્શાવતા હથિયારો પણ હતા. તો આમ કચ્છ ઇસલિયે સિલેક્ટ કિયા હૈ ક્યોંકિ કચ્છ ઇઝ ધ નિયરેસ્ટ પોઈન્ટ ટુ રીચ ઇન્ડિયા ફ્રોમ આફ્રિકા. આફ્રિકા સે જો આતા હૈ પહેલે કચ્છ ક્રોસ કરકે હી આના પડેગા અપના દેશ મે વો વેસ્ટ સે આતા હૈ ટુવર્ડ્સ ધ ઈસ્ટ. કચ્છમાંથી મળેલા ઓજારોમાં ટેંગ પોઈન્ટ, લવાલવા કોર, લવાલવા ફ્લેક્સ, નોર્મલ કોર ફ્લેક્સ અને માઇક્રો બ્લેડ ફ્લેક્સનો સમાવેશ થાય છે, જેમાંથી મુખ્ય ઓજાર છે ટેંક પોઈન્ટ, જેના આધારે જ એ સાબિત થઈ શક્યું છે કે આદિ માનવો 1,14,000 વર્ષ પહેલા ભારતમાં આવ્યા હતા. और बहुत गर्व की बात है कि उन्होंने ऐसा रिसर्च किया है. और हम एमएस यूनिवर्सिटी का नाम ग्लोबली अब बढ़ रहा है, तो हम चाहते हैं कि और इसमें आगे और योगदान दे. એથી અમે બેહદ ખુશીની લાગણી અનુભવે છે અને આ બહુ જ મોટી પ્રાઉડની મુમેન્ટ છે જે એમએસયુની પ્રેસ્ટીજ હતી એમાં એક વધારો થયો છે. ઝળહળતી સફળતાઓમાં પણ એક સફળતા ચાર ચાંદ લાગી ગયા હોય. પુરાતત્વવિદોનું એવું પણ માનવું હતું કે આફ્રિકાના હોમોસેપિયન્સ 60,000 વર્ષ પહેલા ભારતમાં આવ્યા હતા, પરંતુ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓના સંશોધને આ ઇતિહાસને બદલી નાખ્યો છે. આધુનિક માનવ ભારતમાં ક્યારે આવ્યો આ વાતને લઈને પુરાતત્વવિદ વચ્ચે કેટલાક મતમતાંતર જોવા મળી રહ્યા હતા ત્યારે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્ક્યોલોજી ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું. આ રિસર્ચમાં ગુજરાતના કચ્છ જિલ્લામાંથી કેટલાક અવશેષો મળ્યા અને આ અવશેષોની મદદથી જ એ વાત જાણવા મળી કે આધુનિક માનવ 1,14,000 વર્ષ પહેલાં ભારત આવ્યો હતો. જોકે હજુ પણ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અજીત પ્રસાદ અને તેમની ટીમ આગળ પણ સમગ્ર મામલે દેશના અલગ અલગ વિસ્તારમાં રિસર્ચ કરી રહી છે. કેમેરામેન નિકેશ સોની સાથે જપ્તવ્ય યાજ્ઞિક, TV9 વડોદરા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.